हेलो फ्रेंड, डॉक्टर हर्षद रावलનો ટૂંકો પરિચય। ડૉક્ટર હર્ષદ રાવલ એમડી હોમિયોપેથ ડૉક્ટર છે। તેઓ અમદાવાદમાં છેલ્લા 34 વર્ષથી હોમિયોપેથિક નિષ્ણાંત તબીબ છે। તેઓ રાજ્યપાલના માતર તબીબ છેલ્લા 20 વર્ષથી સેવાઓ આપે છે, જેમને હોમિયોપેથિક વિષય ઉપર 2500થી વધારે આર્ટિકલ ગુજરાત સમાચાર, સંદેશ તથા ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં આવેલ છે। તેઓ છેલ્લા 23 વર્ષથી ગુજરાત સમાચારમાં કોરોના કોલમના લેખક તરીકે ખ્યાતનામ છે। ડૉક્ટર હર્ષદ રાવલની અનેક બુકો લખી છે, જેમાં બોરિક, મેટેરિયા મેડિકા, એલેન્સ્કી નોટ, ઓર્ગેનોન ઓફ મેડિસિન તથા અનેક રોગોની હોમિયોપેથિક સારવાર ઉપરાંત કિડની અને કેન્સર વિષય ઉપર પણ તેઓએ બુક લખી છે। તેઓ અમદાવાદમાં 16 નંબર, પહેલો માળ, વ્હાઇટ હાઉસ, પંચવટી, એલિસબ્રિજ, અમદાવાદ ખાતે હોમિયોપેથિક પ્રેક્ટિસ કરે છે। તેમની વેબસાઇટ છે www.homeopathyonline.in। હેલો ફ્રેન્ડ્સ, આજના લેખમાં આપણે જાણીશું ભરી યુવાનીમાં પડતી ટાલને કેમ અટકાવશું। પ્રસ્તુત છે ડૉક્ટર હર્ષદ રાવલનો લેખ। લોકોની ભીડમાં આપણે બધાને ઓળખતા નથી હોતા, છતાં અમુક વ્યક્તિઓ આપણને જોવી ગમે છે કે આકર્ષણનું કેન્દ્ર બને છે। તે તેમના બાહ્ય દેખાવ અને સુંદરતાના કારણે જ એટલે કહેવાય છે કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન। તમારા દેખાવ અને પ્રતિભામાં સૌથી વધારે પ્રભાવ વાળનો છે। વાળ એ સૌંદર્ય માટે શિરોમાળ સમાન છે, એટલે જે ઈશ્વરે તેને યોગ્ય સ્થાન આપ્યું છે। ચહેરા કે શરીરના દેખાવ કે મેકઅપ કે વસ્ત્રો દ્વારા સુધારી શકાય, પરંતુ વાળમાં એમ કરી શકાય નહીં। વાળ એ તમારા સૌંદર્ય, સ્વાસ્થ્ય અને તાકાતનું પ્રતીક છે। કોઈને સજા કરવી હોય ત્યારે માથાના વાળ મુંડાવી નાખવાની સજા આપવામાં આવતી। યુવાનીમાં માથામાં ટાલ પડવી, વાળ ઓછા થઈ જવા, વાળની ખરવાની તકલીફ ખૂબ જ વધવા પામી છે। યુવાન યુવતીઓમાં વાળની સમસ્યા નાની ઉંમરે શરૂ થાય છે અને ટાલના રોગથી પીડાય છે। યૌવન માટે તો વાળ ધન સમાન મૂલ્યવાન છે। વાળ ઓછા થવાથી વ્યક્તિનું સામાજિક મૂલ્ય ઘટી જાય છે। તેની ઉંમર પ્રમાણમાં વધારે લાગે છે। એક સ્વરૂપવાન પત્ની ટાલવાળા પત્નીઓ વિચાર, જીવન અને મનને ડગમગાવી મૂકે છે, માટે ટાલ પડે ત્યારે બજારો સારવાર તે સ્થાને યોગ્ય સારવાર દવાઓ તરફ વળે તો ચોક્કસ વાળનું ખરવાનું બંધ થઈ વાળમાં ધીમે ધીમે પણ મક્કમ ગતિએ વાળ આપવાનું શરૂ થાય છે, જેમાં સમય અને સારવારને ચોક્કસ સ્થાન છે। વ્યક્તિઓ ગમે તેવા શેમ્પૂ, તેલ, સાબુના વિષ ચક્રમ ફસાઈને પૈસા અને વાળનું વધારે સત્યાનાશ કરે છે અને પરિણામ કાંઈ મળતું નથી, ત્યારે હતાશ થઈ જાય છે। આજના પ્રદૂષિત વાતાવરણમાં અને ખોરાક પાણીના કારણે ટાલ પડવાની શરૂઆત યુવાનોમાં 25 થી 30 વર્ષની ઉંમરેથી અથવા વચ્ચેથી વાળ ખરવા લાગે છે। યુવતીઓમાં પણ વાળ ખરીને આછા થઈ જાય છે। ક્યારેક આછા પાતળા વાળથી ટાલની શરૂઆત થઈ જાય, ત્યારે હોમિયોપેથિક ચિકિત્સામાં કોન્સ્ટિટ્યુશનલ દવાઓ તથા દર્દીનો ભૂતકાળનો ઇતિહાસ લઈ દવાઓ આપવાથી ટાલ પડતી અટકાવી શકાય છે અને જથ્થો વધારે પ્રાપ્ત કરી શકાય છે। વારસાગત અને માંદગીનો કારણો ઉપરાંત માસિકની અનિયમિતતા, પ્રસૂતિ પહેલાં ચિંતા, ડિપ્રેશન, વધારે હસ્તમૈથુન, ટેન્શન, જાતીય રોગો, વાતાવરણ વગેરે કારણો જવાબદાર છે। સામાન્ય ઉપચારોમાં વાળને સુંદર રાખવા કેલ્શિયમને, પ્રોટીન અને વિટામિન A, B, C મળી રહે તેવો સમતોલ આહાર ખાવો જોઈએ। બજારુ શેમ્પૂ કે તેલના બદલે કેથ્યુરિન તેલનો ઉપયોગ કરવાથી વાળનો જથ્થો એકાએક વધવા પામે છે। સાથે વાળમાં આંબળા, સિકાકાઈ, મહેંદી, ભાંગરા જેવા તત્વોનો ઉપયોગ કરવો જોઈએ। વધારે આડઅસરો કરતી દવાઓ શક્ય હોય તો જ લેવી। વાળમાં થતા ઇન્ફેક્શનમાં ડૉક્ટરનો શરૂઆતથી સંપર્ક રાખવો। શરદીવાળી વ્યક્તિઓએ સૂંઠનો લેપ લગાવવો તથા ગાયની ઘીનું માલિશ કરવું। હર્બલ ચિકિત્સામાં કડવા પરવળના પાનને વાટી માથાના ભાગમાં લેપ થોડો સમય કરવાથી વાળ આવી શકે છે। હાથી દંતની રાખ, રસવંતીને બકરીની દૂધમાં વાટી લેપ કરવાથી ટાલમાં વાળ આવે છે। ચણોઠી વાટીને તેને મધ સાથે લેપ કરવાથી પણ વાળ ઉગે છે। આ બધા ઘરગથ્થુ ઉપચાર છે। હોમિયોપેથિક સારવારમાં થેલિયમ, જેબોરડીના, ટ્યુબરક્યુલિનમ, સેલેનિયમ, બેરેટા કાર્બ દવાઓ યોગ્ય માત્રામાં રોગની શરૂઆતમાં લેવાથી ટાલ પડતી અટકાવી શકાય છે। ફ્રેન્ડ્સ, આ લેખ આપને ગમ્યો હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો તથા આપના વોટ્સઅપ અને ફેસબુક ગ્રુપમાં શેર કરવા વિનંતી। આભાર, થેન્ક યુ।